અમારે તો ખાસ એ કહેવાનું છે કે હિન્દુ ધર્મમાં જેટલા પણ ધર્માવલંબી હોય એ પોતપોતાના ઈષ્ટ અલગ અલગ ભલે સમજતા હોય પણ બધા એકબીજાને માન આપતા હોય છે અને જેટલા પણ ઈષ્ટો છે ને એ એક જ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની અલગ અલગ શક્તિઓ સમય સમયમાં આ દુનિયામાં આવે છે એની સાથે ગૌરવ રાખીને એ બધાને પોતાના ઈષ્ટ સમજતા હોય છે એટલે આપણે માન મર્યાદા જાળવી રાખીએ એકબીજાને માન આપીએ અને ધર્મની બાબતમાં વિવાદ ઉપર બિલકુલ ન જવું જોઈએ અને કદાચ કોઈ બાબતમાં અતિક્રમણ થયું હોય કંઈ પણ હોય ને તો એને તરત જ સુધારી લેવું જોઈએ અને બધાએ હળી મળીને આગળ વધવું જોઈએ કે આવો મારું ખાસ માનવાનું છે જો કે હવે જે સંભળાય છે અમે પણ મીડિયાના માધ્યમથી સાંભળીએ છીએ કે કદાચ કોઈ બરોબર ન થયું હોય મર્યાદાઓનું અતિક્રમણ થયું હોય તો એમાં સુધારો કરી લેવો જોઈએ તો હું એવું માનું છું એટલે બધા સમજદાર લોકો છે તો એમાં કંઈ દુરાગ્રહ રાખ્યા વગર જે કંઈ પણ હોય તો માણસ કંઈ ક્યારેક કોઈ પ્રભાવ કોઈ ભાવાવેશમાં આવીને કંઈ પણ કરી લેતો હોય કંઈ પણ હોય તો એ બધામાં સુધાર લાવીને આપણે બધા એ મર્યાદાનું પાલન કરીને આગળ વધવું જોઈએ આવું મારું માનવું છે આક્રમકતા કરતાં અમે તો સમાધાન પક્ષમાં હોઈએ કેમકે આપણે બધાએ મળીને કામ કરવાનું હોય એટલે આપણે બધા અંગો છીએ કે આપણા શરીરમાં પણ જુઓ તો દરેક અંગો છે મળીને જ કામ કરે છે અને તો જ કામ થતું હોય છે એટલે આપણે બધા ધર્મના અંગો છીએ જેટલી પણ સંસ્થાઓ છે સંપ્રદાયો છે બધા અંગો છે આપણે એકબીજાના દ્વેષી નથી એકબીજાને નીચું પાડવાવાળા નથી પ્રતિદ્વંદી નથી આપણે બધા તો સાથે મળીને આગળ વધતા હોઈએ છીએ એટલે આપણે બધા સનાતન ધર્મના અંગો છીએ એટલે બધાએ એક બીજાનો સપોર્ટ કરીને આગળ વધવું જોઈએ આવું મારું માનવું છે ખાસ તો અમારી સંસ્થા અથવા જે રીતે પણ આપ કહો કે આપણે બધાએ હળીમળીને જવું જોઈએ કે વિવાદો ઉપર ન જવું જોઈએ અને વિવાદને તરત જ શાંત કરી દેવું જોઈએ આવું મારું માનવું છે નહીં એવો આપણે ના આપણા અંગ બધા આપણા અંગો છે તો એમાં કોઈનો બહિષ્કાર કે બીજી બાબતો ઉપર વિચારવું જ ના જોઈએ અને આપણે કંઈક પણ કોઈ કંઈ સુધારો વગેરે કરવાનું હોય તો સુધારવાનું હોય અને વધારવાનું હોય સુધારો અને વધારો આપણે અહીં તો આવી પરંપરા છે એટલે આપણે એના ઉપર જવું જોઈએ સુધારો વધારો કરવાનો એવું હોવું જોઈએ એવું મારું માનવું છે બાકી આપણે ક્યારેય કોઈ ખંડિત કરવાનું કે અથવા વિભાજનનું તોડવાનું આવી આપણે ના કરીને બધાએ સાથે મળીને જવું જોઈએ આ તો સનાતન ધર્મની હિન્દુ ધર્મની વિશેષતા છે આજે એટલા બધા મંદિરો એટલા બધા ઈષ્ટો છતાં પણ એકબીજા સાથે મળીને રહે છે અને જ્યારે બીજા મતાવલંબીઓને જોઈએ બીજા સંપ્રદાયોને જોઈએ તો એક જ ઈષ્ટ હોય તોય કોઈ એક ધર્મસ્થાનમાં જાય તો બીજામાં નહીં જાય તો એ રીતની દુર્ભાવના છે એનું અસર આપણા ધર્મમાં ના પડવું જોઈએ કે આપણે બધા સનાતન ધર્મના અનુયાયીઓ છીએ ઋષિ મહર્ષિઓ આચાર્યોએ સાધુ સંતોએ તપ સાધના કરીને કે આપણને માર્ગદર્શન આપ્યું છે એ મર્યાદાને જાળવી રાખવું જોઈએ આપણે બધા ઈષ્ટો ઉપર બધા મહાનુભાવો ઉપર બધાને આદર રાખીને આગળ વધવું જોઈએ આવું મારું માનવું છે